હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ પાઉંભાજીને પણ ટક્કર મારે એવા પનીર ગોટાળાની રેસીપી. આ પનીર ગોટાળો ઓછી મહેનતમાં અને વળી ફટાફટ બની જાય છે, તો ચાલો એકદમ ચટપટો પનીર ગોટાળો બનાવવાનું શરૂ કરીએ. પનીર ગોટાળો બનાવવા માટે 200 ગ્રામ પનીર લીધું છે. તો હવે સૌથી પહેલાં પનીરને છીણી લઈશું. તો તેના માટે જાડા છીણવાળી ખમણી આવે છે એ લીધી છે. તો હવે પનીરને છીણી લઈશું. તો આ રીતે પનીર છીણી લેવાનું છે, એટલે જાડું છીણ થાય તો ગોટાળો છે એ સરસ બનશે. આ રીતનું છીણી લીધું છે, અને જો તમારે છીણવું ન હોય તો તમે આ રીતે ભૂકો પણ કરી શકો. તો હવે પનીર ગોટાળો બનાવી લઈએ. તો એક પેનની અંદર 1 ચમચા જેટલું તેલ એડ કરીશું, 1 બટરનો ટુકડો, હવે 1 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું, 1 મરચાના ટુકડા ઝીણા સમારેલા. હવે લસણ અને મરચાંને તેલમાં આ રીતે સાંતળી લઈશું. 1/2 ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું. 2 ડુંગળીને ઝીણી સમારીને લીધી છે એ ઉમેરીશું. ડુંગળીને થોડીવાર તેલમાં ચડવા દઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. આ રીતે મિક્સ કરી લઈશું. ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે. હવે સ્વાદ અનુસાર મીઠું, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ધાણાજીરું પાવડર, 2 ચમચી લાલ મરચું, 1/2 ચમચી પાઉંભાજી મસાલો. પાઉંભાજી મસાલાની જગ્યાએ તમે ગરમ મસાલાનો ઉપયોગ કરી શકો. 1 ચમચી જેટલી કસૂરી મેથી, 2 ચમચી જેટલો ટોમેટો કેચઅપ. હવે બધા મસાલાને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. મસાલો તેલમાં ચડી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે મેં અહીંયા 3 ટમેટાના ઝીણા ટુકડા કરીને લીધા છે એ ઉમેરીશું અને ટમેટાને પણ ચડવા દઈશું. આ રીતે મિક્સ કરતા જઈશું. ટમેટા ચડી ગયા છે. હવે ઉપરથી થોડી કોથમીર ઉમેરીશું. હવે મેશરની મદદથી આ રીતે મેશ કરી લઈશું એટલે બધું સારી રીતે મિક્સ થઈ જાય. બધું મેશ થઈ ગયું છે. હવે આપણે જે છીણેલું પનીર રાખેલું છે એ ઉમેરીશું. આ રીતે પનીર ઉમેરીને હવે મિક્સ કરી લઈશું. બધું પનીર મિક્સ થઈ ગયું છે. હવે એની અંદર 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. જે પ્રમાણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમે પાણી ઉમેરી શકો. હવે થોડીવાર ગેસની ફ્લેમ હાઈ રાખીને મિક્સ કરી લઈએ. 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે 1 બટરનો ટુકડો એડ કરીશું. હવે ઉપરથી છીણીને ચીઝ ઉમેરીશું. ચીઝ અને પનીર તમારે જે પ્રમાણે ઉમેરવું હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો. ઉપરથી સમારેલી કોથમીર ઉમેરીશું. તો હવે ગરમાગરમ આ પનીર ગોટાળો પાંવ સાથે સર્વ કરવાનો છે. તો એકદમ સરસ પનીર ગોટાળો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે પાંવ શેકી લઈશું. તો પાંવ શેકવા માટે એક પેનમાં થોડું બટર ઉમેરીશું. બટર પીગળે એટલે લાલ મરચું, થોડી કોથમીર અને પાંવને આપણે બંને બાજુ શેકી લઈશું. હવે આમાં તો આ રીતે ફેરવીને પાંવને શેકી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તો આ રીતે પાંવને શેકી લીધા છે. તો હવે આ ગરમાગરમ પનીર ગોટાળાને પાંવ સાથે સર્વ કરીએ. તો તમે પણ આ પનીર ગોટાળાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો.